નમસ્કાર આજના પોડકાસ્ટની શરૂઆત એક શેરથી કરવી છે ગઝલનો એક અંશ છે કે જેની અંદર કહેવાયું કે કહે કોણ ગાફિલ કે ગઝલો લખાતી જે ટપકે કલમથી એ આંસુ ગઝલ છે અમુક કવિતા ગઝલ શબ્દો વધુ સાંભળીએ તો લાગે કે કશુંક છે કે જે આપણી અંદર સંસર્વું ઉતરી રહ્યું છે કંઈક છે કે જે આપણને કનેક્ટ કરી રહ્યું છે એ શબ્દોની સાથે એ લાગણીની સાથે તો મને હંમેશાથી એ વાતનું આશ્ચર્ય રહ્યું છે કે કવિ લેખક જ્યારે પોતાના શબ્દોમાં બધું લખતા હશે ત્યારે શું એ લાગણીઓને એ અનુભવતા હશે કેવી રીતે લખાતું હશે કેવી રીતે એ જીવનોની શરૂઆત થતી હશે શું એ લોકો એટલા જ સામાન્ય હોય છે જેટલા આપણે હોઈએ છીએ આ બધું જ સમજવું છે એને એવા નામની સાથે એવા ચહેરાની સાથે તમારી મુલાકાત કરાવી છે જેના વિશે મારે કોઈ જ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી હમણાં અમદાવાદમાં જ્યારે વેલકમ જિંદગી નાટક હિન્દીમાં થયું ત્યારે હું પણ પ્રેક્ષક દરગાહમાં હતી અને એ નાટક હું અનુભવીને આવી છું અને એટલે જ આપણી સાથે સૌમ્ય જોશી છે થેન્ક યુ સો મચ સર ફોર થેન્ક યુ વેરી મચ માય પ્લેઝર મને મારે શરૂઆત વેલકમ જિંદગી થી એટલે કરવી છે કેમ કે એક તો એ હિન્દી માં છે ને મે સાંભળ્યું જ્યારે ના શરૂઆત હું કરી મને મને શરૂઆત એટલા માટે કરવા દે કે આઈ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ યુ ઓન કે તમે એક વર્ષમાં જે જમાવટ કરી છે એટલે હું મુંબઈ થી આવું અને મને ઝડપ થી જો ગુજરાત અને મારી આસપાસના માહોલ વિશે બધું જાણી લેવું હોય તો જમાવટ ઇઝ અ ગો ટુ પ્લેસ એટલે એક સત્ય છલકતું ટેલિવિઝન સ્ક્રીન જેમાંથી સત્ય છલકતું એવી એ રેરિટી થઈ ગઈ છે અને એ મને એમાં દેખાય છે એ એક વસ્તુ અને બીજી વસ્તુ એ છે કે ગુજરાતી બહુ સારું બોલાય છે તમારી તમારા ચેનલ ઉપર નીચે જે લખાઈને આવતું એ પણ સાચા ગુજરાતીમાં ઘણી વાર એવું થાય કે એવું એવી રીતે પેલી લાઇન્સ જતી હોય ને એટલું ખરાબ ગુજરાતી મેં જોયેલું છે કે એમ થાય કે ભાષાને આપઘાત કરવાનું મન થાય એટલું ખરાબ લખાયેલું હોય અને અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં ગુજરાતી ન આવડવું એક પ્રકારનું ખબર નહીં કેમ પ્રાઇડ અભિમાન લોકો લેતા હોય છે એવામાં એક આ સાચું ગુજરાતી બોલતી અને સાચું બોલતી ચેનલ આવી છે સો આઈ રિયલી વોન્ટ ટુ કોંગ્રેચુલેટ થેન્ક યુ સો મચ આનાથી અદભુત શરૂઆત કોઈ હોઈ જ ના શકે અમારા પોડકાસ્ટ તમારે ખારે સાચે ઘણા વખત આ મારે શેર કરવું હતું હું તો આપણે મને ખબર પણ નહી કે તું મને ઓળખતી હોય છે આઈ આઈ વોન્ટેડ ટુ કોલ યુ એન્ડ ટેલ કે એટલું સરસ ગુજરાતી બોલાય છે અને મેં કીધું ને કે ઘણી વાર એ પ્રાઇડ લેવાય છે વાતમાં કે અમે ગુજરાતી સારું નથી બોલતા મારી ગુજરાતી સારી નથી એવું એવું કહે છે બધા વીસ બાવીસ પચીસ વર્ષના લોકો અને એમાં મારી ગુજરાતી સારી નથી બહુ પ્રાઉડ પ્રાઉડલી કહેવાતું હોય છે ઘણા એવું બી કહેતા હોય દેવાજી બહુ નવાઈ લાગે કે મારું ગુજરાત મને પહેલા સરસ આવડતું હતું હમણાં હમણાં હું ભૂલી ગયો એટલે મને એવું થાય કે આ એટલે મને એવું થાય કે આ તો કેવી અદ્ભુત વાત છે કે એ એવું કહેવા જેવું છે કે હું બે વર્ષનો થયો ને ત્યારે મને બરાબર ચાલતા આવડી ગયું હતું અત્યારે હવે હું થોડું લંગડાવવા માંડ્યો છું ને હવે પરમ દિવસથી ખાટલામાં પડી જઈશ ઇટ્સ ઇટ્સ દેટ સ્ટુપિડ હવે ખબર નહીં લોકોની સ્ટુપિડિટીમાં શું કિક આવે છે એનીવે મેં તો ચાલુ કરી દીધું એટલે મને એટલે મને આ ભાષા પર જ સમજવું હતું કે મેં વેલકમ જીનકી ગુજરાતીમાં નથી જોયું નાટક મેં એને હિન્દીમાં જોયું પહેલી વાર અને મને ક્યાંય કશું જ અજુકતું ન લાગ્યું તો ભાષામાં આટલું સરળતાથી સ્વિચ થઈ જવાય અ અઘરું હતું અમે મહેનત પણ બહુ કરી એએનએસટીના ફેસ્ટિવલમાં એનું ઓપનિંગ હતું એટલે એની પહેલા નાટકનું 800 શો ગુજરાતીમાં થઈ ગયા હતા એટલે અમારી તો મસલ મેમરીમાં ગુજરાતી એટલે કોઈ ઊંઘમાંથી ઉઠાડે તો પણ અમે ગુજરાતીમાં વેલકમ જિંદગી કરી શકીએ એટલે દેટ વોઝ અ ચેલેન્જ પણ અમારું એક ડિસિશન બહુ ક્લિયર હતું કે અમે આ ફેમિલીને ગુજરાતી રાખીશું એના બે કારણો હતા એક તો એટલા માટે કે જેથી કરીને નાટકનો જે લય છે એ લય એનો જે રિધમ છે એ બદલાય નહીં અને બીજું આપણા સ્ટ્રીમ પેન ઇન્ડિયા કલ્ચરમાં ગુજરાતી ફેમિલીઝનું જે રીતનું રિપ્રેઝેન્ટેશન છે એ બહુ જ અનફોર્ચ્યુનેટ છે એટલે જાણે કે કેરીકેચર્સ તમને લાગે કાર્ટૂન્સ તમને લાગે એવું લાગે કે ગુજરાતી ફેમિલીઝ એ બહુ જ નાણાં કેન્દ્રિત અને ટિપિકલ પ્રકારનું જ બોલતા હોય એટલે એવા એવા કેરીકેચર્સ છે તો ગુજરાતી ફેમિલીની અંદર એક આવી ઊંડી સમજવાળી વાત થાય રિલેશનશીપ્સના સંબંધોના આવા તાણાવાણા હોય અને બહુ જ ડીપ થોટ એમાં એક્ઝિસ્ટ કરી શકે એ અમારે કહેવું હતું એટલે બે કારણોથી ફેમિલી ગુજરાતી રાખ્યું એટલે એ રીતે સરળ થઈ ગયું અને તું કહે છે એમ કે ક્યાંય એ પ્રશ્ન આવ્યો જ નથી એટલે અમને તો એવું હતું કે ગુજરાતમાં તો અમે ક્યાંય હિન્દીમાં પરફોર્મ નહીં કરીએ પણ ટુ અવર ઓન સરપ્રાઈઝ અત્યારે ઘણા બધા લોકો જેમણે ગુજરાતીમાં નાટક કરી ચૂક્યા છે ભરૂચમાં છે જેમ કે જંબુસર જેવી જગ્યાએ છે એ કે જે હવે અમારે હિન્દીમાં જોવું છે એટલે મજા પડી ગઈ છે ગુજરાતી દર્શકો કેટલા સ્વીકારે છે ત્રણ જ દર્શકો છે આપણા ભારતમાં મરાઠી બંગાળી અને ગુજરાતી જે નાટકો જોવાના એડિક્ટ છે એટલે હું હમણાં અભિવ્યક્તિ નામનો એક ફેસ્ટિવલ થાય છે બહુ સરસ ફેસ્ટિવલ કરે છે એમાં મેન્ટોર છું તો યંગ બધા આર્ટિસ્ટ કલાકારો સરસ સબ્જેક્ટ્સ લઈને આવે અને પછી કે કે અમે આ હિન્દીમાં કરીશું એટલે હું એમને પૂછું કે હિન્દીમાં શા માટે એટલે કે અમારે મોટા ઓડિયન્સ સુધી લઈ જવું છે એટલે હું એને કહું કે જો મેં હિન્દીમાં પણ નાટક કર્યું છે અને ગુજરાતીમાં પણ કર્યું છે અને મારે તમને કહેવું છે કે નાટકમાં મોટું ઓડિયન્સ એ ગુજરાતીમાં છે બંગાળીમાં છે અને મરાઠીમાં છે એટલે એડિક્ટેડ ઓડિયન્સ દોઢસો વર્ષની આપણી આપણો એક જ્વલંત ઇતિહાસ છે ગુજરાતીમાં પારસી રંગભૂમિથી ચાલુ થઈને જયશંકર સુંદરીના દેશી નાટક સમાજથી લઈને પ્રવીણ જોશી ભરત દવે થી લઈને અમારા સુધી ગુજરાતી પ્રેક્ષકે સતત નાટક જોતો રહ્યો છે અને ઇટ્સ એન ઇન્ડસ્ટ્રી એવું નથી કે નાટક મફત જોઈ રહ્યો છે પૈસા આપીને નાટક જોઈ રહ્યો છે ખાલી એવું છે કે મરાઠી કે બંગાળીઓ એમના પ્રેક્ષક વિશે જેટલું દિલદાર થઈને બોલે છે એટલું અમે કલાકારો અનફોર્ચ્યુનેટલી અમારા પ્રેક્ષક વિશે દિલદાર થઈને બોલતા નથી અને એટલે હું દસ બાર વર્ષથી આ સવાલનો જવાબ આપું છું દરેક વખતે ગુજરાતી આપણે વિશ્વ રંગભૂમિ દિવસ આવે સત્યાવીસમી માર્ચે ત્યારે મને કોઈક પત્રકાર એવું પૂછે કે આપણે ત્યાં કેમ નાટકો એટલા ચાલતા નથી એટલે હું કહું કે પહેલાં તો તમારા સવાલની ધરતી ખોટી છે એટલે દેવાંશી આપણે ત્યાં દર મહિને ગુજરાતમાં અને મુંબઈમાં ગુજરાતી થિયેટરની વાત કરું છું છસો પરફોર્મન્સીસ થાય છે એવરી મંથ દેર આર સિક્સ પરફોર્મન્સીસ અને એ લગભગ જો તમે આમ એક હજાર માણસનો રેશિયો કાઢો તો છ લાખ માણસ દર મહિને નાટક જોઈ રહ્યા છે દિસ ઇઝ ધ ડેટા હા કારણ કે જો તું આપણે ત્યાં પાંચ થિયેટર્સ છે અમદાવાદમાં પાંચે ચાર માં આજે રાતના નાટક ખેલાતું હશે સો ચાર ચાર રોજ જ એવરી ડે સેટરડે સન્ડે તો બે બે શો બાકી રોજ જ નાટકના શો થતા હશે એવી રીતે પાટણમાં પણ આજે શો હશે રાજકોટમાં પણ આજે શો હશે અમરેલીમાં પણ શો હશે ઢસા જેવી જગ્યાએ પણ શો હશે મુંબઈમાં દસ થિયેટર્સ છે ત્યાં નાટકનો આજે શો હશે ટોકિંગ અબાઉટ ટુડે આજે વીસ પચીસ શો છે નાટકના તો એનો અર્થ કે આજે 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 આપણે વાત કરી રહ્યા છીએ એ દિવસે રાતના પચીસ હજાર માણસ ગુજરાતી નાટક જોવાનું છે હન્ડ્રેડ પર્સન્ટ દેટ ઇઝ અવર અવર થિયેટર એન્ડ વી શુડ બી વેરી હેપી એન્ડ પ્રાઉડ અબાઉટ ઇટ પણ એ બોલાતું નથી એટલે મેં જ્યારે સરખામણી અત્યાર સુધી અને મોટા ભાગે કલાકારોના મોઢે જયારે સાંભળી ત્યારે એ ફરિયાદ સાંભળી છે કે મરાઠી દર્શક જેટલો પોતાની ભાષા પોતાની રંગભૂમિ પોતાના કલાકારો સાથે જોડાયેલો છે એટલો ગુજરાતી દર્શક એટલો પ્રેમ નથી કરતો બિલકુલ એવું નથી મેં કીધું ને આ ડેટા છે અને યુ કેન ચેક ઇટ ખાલી એવું છે કે એટલો બધો બોલકો નથી આપણો પ્રેક્ષક Yes. એ પૈસા ખર્ચે છે નાટક જોવે છે મજા કરે છે ખાય છે ઘેર જાય છે સુઈ જાય છે મરાઠી પ્રેક્ષક કે બંગાળી પ્રેક્ષક કદાચ એના એના પછી વિશે લાંબો બ્લોગ લખે છે અથવા તો ફરક છે પણ એ કામ આપણે ત્યાં એ જે ખાલી જગ્યા છે એ વિવેચકોએ પૂરવાની જરૂર છે જે અનફોર્ચ્યુનેટલી પૂરાઈ નથી રહી એટલે જેમ કે દિલ્હીમાં અમે શો કર્યો તો ઇટ વોઝ અ અમને એવું લાગ્યું કે હિસ્ટોરિકલ શો એટલે એટલો જબરદસ્ત રિસ્પોન્સ હતો બારસો માણસનો ગુજરાતીમાં જ્યારે અમે નાટક ઓપન કરીએ ને એવો રિસ્પોન્સ હોય એટલે દેવાંશી અમે એક દોઢ વર્ષ સુઈ જઈએ પછી શો બધા એની મેળે થયા કરે હિન્દીમાં આટલા સરસ રિસ્પોન્સીસ અને મુંબઈમાં આવ્યા પછી નાટક એટલું જ મોટું હિટ થઈ ગયું છે જેટલું ગુજરાતીમાં હતું પણ તેમ છતાં અમે જયારે જેમ કે સૌરભ શુક્લ જોડે વાત થાય કે સ્વાનંદ કિરકીરે સાથે વાત થાય અને અમે એમ કહીએ કે હવે અમારા આવતા મહિને પાંચ શો છે હિન્દીના અમને એમ લાગતું કે પાંચ શો ઇઝ નોટ મચ અને એ લોકોને લાગે ક્યાં વાત રહ્યો પાંચ શો એટલા ઓડિયન્સ હારાય તો એ હિન્દી થિયેટર એવું ઓર્ગેનિક ઓડિયન્સ એટલું હિન્દીમાં નથી અંગ્રેજીમાં તો બિલકુલ નથી ગુજરાતી મરાઠી બંગાળી આ ત્રણ જ જગ્યાઓએ નાટક જોવાય છે અને ભરપૂર જોવાય છે અને આપણે ત્યાં તો બીજું કે જેમ કે ફિલ્મ્સ ને જે રીતની સરકારી મદદ છે સબસિડીઝ છે નાટકને એવું કશું જ નથી તો પણ એના પોતાના પગ પર નાટક સર્વાઈવ થાય છે હા કેમ કે યુવાનો પણ આવી રહ્યા છે એવું નથી કે હા બહુ મેજર ઓડિયન્સ એવી છે કે જે વચ્ચેની એજ અથવા ઢળતી ઉંમરવાળી છે પણ છતાંય યુવાનો સાવ લુપ્ત થઈ ગયા છે એવું નથી હા એટલે અમારા નાટકોમાં તો યુવાનો લગભગ સાહીઠ ટકા હોય છે હમ અને એટલે અમે જ્યારે યુનાઇટેડ સ્ટેટ ઓફ પાડા ની પોળ કર્યું ત્યારે તો એવો પ્રયોગ કર્યો કે રાતના બાર વાગ્યાના શો રાખતા હતા એટલે યુથ એકદમ એન્થુઝિયાસ્ટિકલી કે ચલો રાતના બાર વાગે શો જોવાની કીક આવે એટલા માટે એવા શોઝ જોવા આવતો હતો સો વી હેવ અ વેરી લાર્જ યંગ ઓડિયન્સ અને એક કલાકારોની જવાબદારી છે હું એમ નથી કહેતો કે કલાકારોની જવાબદારી બહુ મોટી છે હવે કે આ જે યુથ નથી આવતું એના માટે રંગભૂમિના કલાકારો લેખકો એ ચોક્કસ જવાબદાર છે કારણ કે એમને ગમે એમને સમજાય એ લોકો કનેક્ટ કરી શકે એવું કોન્ટેન્ટ એ આપણે હંમેશા ક્રિએટ કરવું જોઈએ અને જ્યારે પણ મારો તો પોતાનો એવો અનુભવ છે કે જ્યારે પણ અમે લોકોએ એ કોન્ટેન્ટ ક્રિએટ કર્યું છે વેલકમ જિંદગી હોય કે એકસો બે નોટ આઉટ હોય કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પારાની પોળ હોય કે આજ જાને કે જીદ ના કરો જેવું પ્લે હોય કે જેમાં એક સેક્સ વર્કરની વાત હોય તો એવા નાટકો પણ ઓડિયન્સે પોંખ્યા છે અને ઇન્ફેક્ટ બહુ જ એન્થુસિયાઝમથી યંગ ઓડિયન્સ એ જોવા માટે આવે છે મને એવું લાગે છે કે આપણી એ જવાબદારી છે અમારી લોકોની એ જવાબદારી છે કે એ એવું કોન્ટેન્ટ એ સતત અમે અમારા યુથ્થને આપતા રહીએ એકદમ શરૂઆતથી સમજવું છે હવે મેં જે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં વાત કરીએ કે કવિતાઓ કે પછી નાટક કે બાકી બધું એ આપમેળે લખાઈ જાય કે પછી કશુંક થાય કે જે અંદર જાય અને તમને કંઈક લખવા માટે પ્રેરણી સી ઓલ ક્રિએટિવિટીઝ મેમરી ચ્યુઅલી બધી જ ક્રિએટિવિટી મેમરી હોય છે ઘણી વાર આપણને સવાલ પૂછે કે આ કવિતા તમને ક્યાંથી સૂજી એનો કોઈ ચોક્કસ જવાબ તો ક્યારેય હોતો નથી પણ બધું સંચિત હોય છે બધું તમારી અંદર હોય છે અને હું આ ઘણી બધી જગ્યાએ બોલી ચુક્યો છું એટલે બહુ ટૂંકમાં કહું કે હું બે પ્રોફેસર માતા પિતાનું સંતાન છું અને હું એમને એટલા માટે એમનો ખૂબ આભાર હંમેશા માન્યા કરતો હોઉં છું કે હું મારી સ્કૂલ લાઈફ એટલે મારી મારું જે એજ્યુકેશન હતું એના પહેલાં બાર પહેલાં ઘણા બધા વર્ષો આઈ વોઝ અ વેરી વેરી પુઅર સ્ટુડન્ટ એટલે હોરિબલ સ્ટુડન્ટ એમ બે વિષયમાં દંડુ એક એક વિષયમાં ફેલ એવી એવી મારી આખી સ્કૂલની કારકિર્દી હતી પણ એમાં હું નાના નાના જોળકણા નાની કવિતાઓ એ બધું લખતો અને એટલે સંભાવો આઈ વોઝ લકી કે મારા પેરેન્ટ્સને એ ખબર પડી કે દેર ઇઝ ટેલેન્ટ બટ અને હું બહુ રખડતો ખૂબ રખડતો નાનો હતો ત્યારે પણ હું ઘરમાં રહેતો જ નહીં અને એ રખડપટ્ટીમાં એવું થાય કે અમે જે મિડલ ક્લાસમાંથી આવતા હોય એના છોકરાઓ જ્યારે હોમવર્ક કરવા બેસે ત્યારે કોણ ફ્રી હોય તો અમારા ધોબીના છોકરાઓ અથવા તો પાછળ અમારે ત્યાં એક વસ્તી હતી તો ત્યાં હું જતો રહેતો અને આઈ એમ વેરી સરપ્રાઇઝ એન્ડ ગ્લેડ એટલે એમને ખબર હતી કે આ જે કલગારી રખડપટ્ટી છે એનાથી એક પ્રકારની ઓરિજિનાલિટી એક પ્રકારની મૌલિકતા આ બાળકમાં આવી રહી છે ઇનફ ફોરિસ્ટ પછી હું દસમામાં આવે ત્યારે મારા પપ્પાએ કીધું કે હવે ઉપર ચડાવવામાં આવે છે જે તારા પ્રગતિ પત્રકમાં લખાઈને આવે છે એવું આ વર્ષે પોસિબલ નથી એટલે થોડું ભણી લેજે એટલે પછી મેં ભણીને આઈ વેરી વેલ ઇન ટેન્થ એન્ડ ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ જે ઇમ્પોર્ટન્ટ વર્ષો હતા એમાં એમાં હું કરી કરી ગયો સારું પણ મને એવું લાગે છે કે એ જે મારા બાળપણનું આખું ભાથું મેં જાતે સંઘર્યું અને મારા માતા પિતાએ મને એ સંઘરવા દીધું અને દે જસ્ટ લેટ મી એક્સપ્લોર એ એક્સપ્લોરેશનના જ બધા પરિણામો એ મારા આર્ટમાં મારી કવિતાઓમાં નાટકોમાં એમ દેખાય છે અને હું અત્યારે પણ નાટકની જ્યારે વર્કશોપ્સ લેતો હોઉં છું ત્યારે હું કહું છું કે ટેકનિક ને ક્રાફ્ટ ને બધું પછી આવશે પહેલા આપણે એ જોઈએ કે તમારો એક્સપિરિયન્સ કેટલો છે કારણ કે એક્સપિરિયન્સ તો છે પણ તમે એને ગ્રહણ કરી રહ્યા છો કે નહીં આ દુનિયા તો બહાર છે પણ તમે એને ખરેખર સાચા અર્થમાં ગ્રહણ કરી રહ્યા છો કે નહીં એ બહુ મોટો સવાલ છે જેમ મુંબઈમાં અમે વરસોવામાં હોઈએ છીએ તો હું લખતો હું ત્યારે મને ટેન્શન થઈ જાય મને એમ થાય છે કે આજુબાજુ બધા જ લખી રહ્યા છે કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ક્રેઝ એટલો છે અને પછી કારણ કે એકસો બે વન ઝીરો ટુ નોટ આઉટ ફિલ્મ આવી ગઈ કે ફાડુ જેવો મારો શો આવી ગયો કે એવા બધા કામ જે હિન્દીમાં આવી ગયા એટલે જ્યારે તમે કહેવાતા એક એસ્ટેબ્લિશડ રાઈટર બનો ત્યારે કોઈ છત્તીસગઢનો કે કોઈ ઝારખંડનો છોકરો કે છોકરી તમને એવું પૂછે કે મારે શું કરવું જોઈએ ટુ બી ધેર ત્યારે હું હંમેશા એવું કહું કે તમે બજારમાં માલ બનાવવા બેઠા જો બોમ્બે ઇઝ અ માર્કેટ મુંબઈ માર્કેટ છે તમારી ફેક્ટરી તો તમે ઝારખંડમાં હોવી જોઈએ જે તમારા રૂટ્સ છે તમારી ફેક્ટરી જ જો તમે અહીંયા નાખવાનો પ્રયત્ન કરશો અને એવા જ બનવાનો પ્રયત્ન કરશો જેવા બાંદરાના રાઇટર્સ દેખાતા હોય તો તમારી અંદરથી એ ક્યારેય નીકળીને આવવાનું નથી ને દેટ્સ વાય યોર રાઇટિંગ ઇઝ ફોલિંગ ફ્લેટ એટલે તમારી અંદર જે છે તમારો જે પોતાનો સ્વ છે એ તો ત્યાં છે એને તમે એનો રાસ કરીને તમે અહીંયા ગડમથલ કરી રહ્યા છો તો તમારા લેખનમાંથી ક્યારેય ઉભરીને બહાર નથી આવવાનું તો આ એક બહુ મોટી સમસ્યા છે કે અનુભવની અછત અને એને ગ્રહણ કરવાની જે વૃત્તિ હોય અનેક વર્લ્ડ વ્યૂ હોવો જોઈએ દરેક લેખકનો દુનિયા છે એમાં આપણે જીવી રહ્યા છીએ તો એના પ્રત્યેનો તમારો એક વિચાર હોવો જોઈએ અભિગમ હોવો જોઈએ વિચાર હોવો જોઈએ આ બધાના અભાવને કારણે પ્રોબ્લેમ્સ થતા હોય છે જેમ કે હું છું તો મને મને હજી પણ અને મારા માટે બહુ નેચરલ છે કે હું રિક્ષામાં બેસું છું અને બેસીને તરત જ મને ઈચ્છા થાય કે રિક્ષાવાળા સાથે વાતો ચાલુ કરીએ હું અને જીજ્ઞા અમે બંને બહુ જ કોન્શિયસલી હજી પણ અમે મુંબઈમાં ટ્રેન ટ્રાવેલ્સ બહુ રેગ્યુલરલી કરીએ છીએ અમારી પાસે જ્યારે સમય હોય અનફોર્ચ્યુનેટલી ફ્લાઇટ્સ કરવી પડતી હોય છે પણ જ્યારે પણ અમે સમય હોય ને ટ્રેન પકડીએ તો હજી પણ અમે સેકન્ડ ક્લાસ ટ્રેન્સમાં ટ્રાવેલ કરીએ છીએ તો આ બધા એક અને મારો ભાઈ છે અભિજાત એનું પણ આ બહુ કોન્શિયસ ડિસિશન છે કારણ કે એ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક નંબરનો રાઇટર છે પણ એ જે બાંદ્રાની દુનિયામાં છે એમાં એ કોઈ દિવસ ફસાયો જ નથી અને ઘણા લોકોને ખબર નથી હોતી પણ એ મારા કરતાં વધારે અમદાવાદમાં રહે છે ઇઝ મોર દેન મી પણ એટલો બધો એ દુનિયાથી અલગ છે કામ કામ કરે ત્યારે કામ કરે બાકી બધા જથી અલગ રહે છે એટલે એના લખાણોમાં એક એક એવું જીવન આવે છે કે જે ઝુમરી તલૈયાથી લઈને તે કચ્છના ગામડાઓ સુધી લોકો એની સાથે કનેક્ટ કરી શકે છે વાત સાચી છે એટલે મારો આગળનો પ્રશ્ન એના પર જ હતો કે તો અમદાવાદમાં જ રહીને આ બધું આવ્યું તમારામાં તમારામાં અને અભિજાત જોશીમાં બંનેમાં અમે બંને એકદમ પાક્કા અમદાવાદીઓ છીએ અને મને તો બહુ જ ખૂબ પ્રેમ છે એટલે હું તો હું અને જીજ્ઞા બંને અમે જ અમે એકચ્યુઅલી મુંબઈમાં ઘર લીધું એકસો બે નોટ આઉટના શૂટિંગ પછી તરત ઓકે અને શૂટિંગને લીધે તો એના પછી જીજ્ઞા તો બહુ ક્રોસ્ટોફોપિક થઈ ગઈ હતી એક વર્ષનું કામ એ ફિલ્મમાં કર્યા પછી એટલે એને કીધું કે આપણે જલ્દી કોઈ નાટક કરવું જોઈએ એટલે અમે ઘરમાં સત્યનારાયણની પૂજા કરીને અહીંયા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ ઓપન કર્યું પછી ત્રણ વરસ અમને અમદાવાદે મુંબઈ જવા જ ના દીધા અહીંયા એટલા બધા શોઝ થયા અને એ પછી પણ અમે જયારે પણ કામ કરતા હોય ત્યારે જેવું કામ પતે એવું ભાગીને પાછા આવી જતા સ્પિરિટ છે આપણી અમદાવાદની એક તો દારૂ વગરની નાઈટ લાઈફ છે એકદમ એટલે નાઇટ લાઈફ છે એટલે લોકો તડબૂજ ખાવા ગોળો ખાવા એવી રીતે રાતના મજાથી બહાર નીકળે છે બીજું સેટરડે સન્ડે નું પ્રેશર નથી આપણે ત્યાં અમદાવાદની મજા એ છે કે સોમવારે લોકો એકબીજા ને એવું કેતા હોય કે ચલ ને આજે શું પ્રોબ્લેમ છે કાલે આરામ તો કર્યો આજે રેસ્ટોરન્ટ માં જઈએ એટલે એવું કઈ દોડતી જિંદગી દોડતી જિંદગી નથી અને ખૂબ કામ કરતું શેર છે પણ એ કામ કરવાનો પેલો ખોફ કે એક ભય જે અમેરિકામાં જાવ ને તો તમને બહુ થાય તમને ત્રાસ થઈ જાય કે અરે આ માણસ વીક ડેઝ થી આટલો બધો ગભરાયેલો કેમ છે વાય અને એટલું બધું કઈ કામ નથી નવ થી પાંચ કામ કરતો માણસ કાલે સોમવાર છે કાલે સોમવાર છે કાલે સોમવાર છે એટલા બધા એટલું બધું પ્રેશર લેવાની ક્યાં જરૂર છે પણ એક કદાચ સાયકોલોજીકલી એવું થઈ ગયું છે અને એને કારણે હવે શું છે કે ત્યાં થર્સ ડેઝ થી બધા વીકેન્ડ મોડમાં આવીને સી વેન યુ આર વેરી વેરી મચ અન્ડર પ્રેશર ટુ એન્જોય ત્યારે યુ એન્જોય વેરી ચીપ તો એવું થઈ રહ્યું છે અમદાવાદમાં એ નથી એટલે એની સૌથી વધારે મજા આવે છે બાકી તો હું ફરસાણીઓ છું હમણાં થોડોક થોડું સાચવવું પડે છે પણ એ જે છે એટલે ફાફડા આપણા જેવા દાળવાળા આપણા જેવા જે પણ ફરસાણવાળા વાળા જેમને ખબર હશે કે અમદાવાદમાં જે આપણે ખાધેલું હોય બીજે રહેતા ગુજરાતીઓની મેં બહુ ફરિયાદ સાંભળી છે કે જ્યાં હોય ત્યાં મુંબઈની સરખામણી બહુ કરવા માંડતા હોય છે અમારા ઝઘડા થતા હોય છે મુંબઈના બહુ જ જેમ કે ઘણા બધા કલાકારો હવે તો એકદમ અમે આર વેરી ક્લોઝ અને હું તો એવું કહું છું કે અમદાવાદ ને મુંબઈ ટ્વિન સિટીઝ ટ્રેનમાં જાઓ તો આઠ કલાક ઊંઘો એટલે પહોંચી જાવ છો પ્લેનમાં જાઓ તો પિસ્તાલીસ મિનિટમાં પહોંચી જાવ છો કલાકારો બંને જગ્યાના ભેગા થઈ રહ્યા છે હવે નાટકમાં પણ અને સિનેમામાં પણ એટલે એવો કોઈ આમ ભેદ નથી રહ્યો પણ એક જે પેલું ચાલતું હોય ને એક ટસલ જેને કહેવાય ને કે મજાકની એક ટસલ એમાં અમે કહેતા હોય કે ભાઈ અમદાવાદીઓ વિશે જે વાત ફેલાવી છે કે અમે બધા પૈસા ના છીએ એ મુંબઈ કે મુંબઈ વાળા એ એક જ શહેરના માણસો ને છેતરી નથી અમદાવાદ છે એટલે એ લોકોને એવું થયું કે સાલુ આ અમારાથી છેતરાયો કેમ એમની એમાં એટલે આ તો મજાકની વાત છે ઓફકોર્સ મુંબઈ ઇઝ અ ગ્રેટ સિટી ઇટ્સ જે કહેવાય છે ને કે મેક્સિમમ સિટી એ એ છે એમાં કે ઇટ ઇઝ અ મેક્સિમમ સિટી કે ત્યાં બધું જ બની રહ્યું છે જે વિશ્વમાં હોય એટલે એ રીતે મુંબઈ પણ અમે બહુ એન્જોય કરીએ છીએ પણ હા હા એટલે જડની સાથે પછી તમે ભણાવતા હતા હું લગભગ બાર વર્ષ મેં ભણાવ્યું હું બાવીસ વર્ષે માસ્તર થઈ ગયો હતો અને ચોત્રીસ વર્ષનો લગભગ થયો ત્યાં સુધી મેં ભણાવ્યું એટલો વહેલો શિક્ષક થયો એને કારણે જ અડધું અમદાવાદ મને સર કે છે પણ તમારે તમને સર કે છે ને ક્યારેક હા જીજ્ઞા મને સર કે છે એટલે એ કેવું છે કે પેલી ટેવ ન જતી હોય એટલે એ મને નામથી બોલાવે છે પ્રાઇવેટમાં પણ જો નાટક નું કોઈ ત્રીજું વ્યક્તિ બેઠું હોય તો એ તું નું તમે થઈ જાય છે એટલે અને એ બહુ સહજ છે એટલે

તમે બહુ અદ્ભુત કલાકાર છો પણ એ તમારાથી પણ અદ્ભુત કલાકાર છે છે બિલકુલ બિલકુલ આઈ આઈ ફીલ સો પ્રાઉડ એન્ડ હેપી ટુ એડમિટ ધેટ ઓકે અને અદ્ભુત જ કલાકાર છે અને ખાસ કરીને વેલકમ જિંદગીનો જે પરફોર્મન્સ છે એ જ્યારે મેં ઓપન કર્યું ત્યારે શી વોઝ ઇન હર ટ્વેન્ટીઝ અને એ વખતે આ પરફોર્મન્સ કરવું એટલે અત્યારે પણ મેં હમણાં એક શો પછી ઇસ્કોનમાં જુહુમાં જાવેદ સાહેબ અને શબાનાજી જોવા આવ્યા હતા અને એ જ્યારે બેકસ્ટેજમાં મળવા આવ્યા પછી એ જ્યારે કપડાં બદલીને આવી ત્યારે જાવેદ સાહેબ એકદમ બોલ્યા કે કેન યુ કેન યુ ઇમેજિન કેન યુ બિલીવ દિસ કે આ એ જ વ્યક્તિ છે જેને તમે પાંચ ફૂટથી જોતા હતા ઘણા બધા એને ઓળખી નથી શકતા એ જ્યારે બેકસ્ટેજમાં આવે ત્યારે એટલે જીજ્ઞાનું બહુ અદભુત પરફોર્મન્સ એમાં પાડાની ફોડમાં આજ જાની કરોમાં ખૂબ સુંદર ફીલ છે બ્લેસ્ડ કે અમે થિયેટરની સાથે છીએ અને એવી પણ અમારી ટેવ છે કે દાખલા તરીકે હમણાં ઇન્ડોર શો છે તો ઇન્દોર પછી ક્યાં જવું બે ત્રણ દિવસ એનો પ્લાનિંગ આપમેળે જ થઈ જાય એટલે વી ટ્રાવેલ વિથ થિયેટર એન્ડ દેન ફર્ધર સો ઇટ્સ અ બ્યુટિફુલ જર્ની તમે જ્યારે ભણાવતા હતા ત્યારથી જ કવિતાઓ લખવાની કદાચ એના પહેલાથી એકદમ શરૂઆત કરી હતી હું ભણતો તો હા એટલે કોલેજમાં આવ્યો ત્યાર હું એક્ચ્યુઅલી બહુ નાનો હતો ત્યારથી કવિતા લખતો તો પણ હું એચકે આર્ટ્સ કોલેજમાં જ્યારે આવ્યો ત્યારે કોલેજમાં એ વખતે એવો માહોલ હતો કે જેમાં એક સાચા અર્થમાં આર્ટ્સ કોલેજ જેને કહેવાય એવી એક કોલેજ હતી એ સમયે અને એટલે એ આખો એક માહોલ બન્યો અમારું એક કોલેજમાં ભેદપત્ર ચાલતું હતું કોલેજમાં દર શુક્રવારે એક ક્લાસમાં મળીને કવિતાઓ વાંચવાનો કાર્યક્રમ ચાલતો હતો એટલે દેટ રિયલી ઇન્સ્પાયર્ડ એટલે હું ભણાવતી વખતે એટલે હમણાં આપણે ઇન્ટરવ્યુ ચાલુ થયો એ પહેલાં તમે બે ત્રણ કવિતાઓની જે વાત કરી એમાંથી બે કવિતાઓ એ હું એફઆઈમાં હતો ત્યારે લખાયેલી કવિતા છે કૂતરું કૂતરું અને રાણાનું પ્રણય

એને બાજુ પર કરી દઈએ છીએ કૂતરું અને રાણાનું પ્રણયગીત એમાંથી ગમે તે એક કવિતા મને તમારા મોઢે એટલે સાંભળવી છે કેમ કે મેં એ રિસાઈડ કરેલી જ સાંભળી છે ખાસ તો કૂતરું હું રાણાનું પ્રણયગીતના થોડાક એટલે મીરાના પતિ ની કૃષ્ણને ફરિયાદ છે આ કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું હતું એને સોળ કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ ફરમાન કર્યું હતું કે મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે મારા રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લગ પહોંચાશે કે મીરા લગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાક લઈને સૂંઘે છે વેરાન હવે માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા ઉતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે માટે ને કાંત તું એને કહેજે એ મારા રુદિયા પરના શિલાલેખના ભોંસાયેલા અક્ષર એની રાહ જુએ છે એ કાંતું એને કહેજે મારા રુદિયા પરના શિલાલેખના ભોંસાયેલા અક્ષર એની રાહ જુએ છે ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જુએ છે કે હવે ફરીથી હવે ફરીથી ગોકુળ જઈએ ગોવાળંદની મટકી ફોડે તો કાંતને હું રાજપાટનો અડધો હિસ્સો આપું

બેક ટુ બેક રિસાઇડ કરતા ઘણી વાર આમ એટલું એટલું અદભુત છે તો અને મેં હું એ કલ્પના પણ નથી કરી શકતી કે અઢાર વર્ષની ઉંમરે કોઈ આવું લખી શકે એટલે તમે કહ્યું એટલે હું માની જ લઉં છું તમે જોતા જોઈતા હોય તો હું પુરાવા આપી દઈશ મને તો એવું છે કે અત્યારે લખાઈ હોત તો વધારે સારું કારણ કે હવે એ કવિતા સાથે મને પોતાને ડિસ્ટન્સ લાગે છે વીસ બાવીસ વર્ષનું કે એક કવિતા કવિતા લખવી છે એવું જે તમને પોતાની કૃતિઓ ગમતી આ એટલા માટે કેમ કે ક્યારે એંગલ તરફ કોઈ નથી વિચાર્યું મોટા ભાગે જેટલા જૂતો સાંભળ્યા કાં તો છતાં લખાયું તો કદાચ રાધાના વિરહ માટે લખાયું મીરા માટે લખાયું પણ ક્યારેય રાણા શું વિચારતો હશે એ એંગલ વિશે ક્યારેય વાત નથી થઈ હવે એ વિષય પર વાત કરવી છે કે કળાકાર કલાકાર અથવા કળાની આજુબાજુનો માણસ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ઘણી વાર એમની વાતમાં સમાજના દેશની સાંપ્રત પરિસ્થિતિની અને બધી વાતો આવતી હોય છે તમે જ્યારે મેં કૂતરું સાંભળી તો કદાચ હવે અત્યારે મને ખબર પડે છે કે એટલા વર્ષો પહેલાની વાત છે તો કૂતરું વખતે જે સમાજ હતો એ કે બે હજાર ત્રેવીસમાં જે સમાજ હતો એ તો શું તમને એમાં કોઈ ફરિયાદો લાગે છે કે આટલું લખ્યા પછી આટલું નગ્ન ચિત્ર સામે રાખ્યા પછી પણ ઘણો બધો એવો બદલાવ જે આવવો જોઈએ નથી આવી રહ્યો કવિને તો ફરિયાદો જ હોય એટલે ગ્રીકમાં એને એમને વેટાસ કહેવામાં આવે છે રાઈટ એટલે એનું દાર્શનિક હોવું એ જરૂરી છે અને કદાચ એ એ ભાંખતો હોય છે કવિ કે જે બાકીનો સમાજ થોડા સમય પછી ભાંખી શકે હું એવો કોઈ દાવો નથી કરી રહ્યો પણ એક વસ્તુ ચોક્કસ હોય છે કે આ જે કૂતરુ કવિતાની વાત છે એ ચીમનભાઈની સરખાલમાં લખાયેલી કવિતા છે મેં કીધું ને હું આમ એટલે અઢાર વીસ વર્ષની ઉંમર એટલે અથવા તો પછી એના પછી તરત જ એમ કે ટૂંકમાં એટલે કવિ તો શું હોય છે કે તમે તમારી જે તમારા જે આનંદ હોય છે એ પણ કવિતામાં વ્યક્ત કરતા હોય છે જેવી રીતે વર્ડ્સ વધે કર્યા ડેફોડિલ્સમાં કે જેવી રીતે નેચર પોઇટ્રીમાં કે લિરિક્સમાં એ થતા હોય છે કે જેવી રીતના ગોતિલોમાં છે કે એ એક આનંદનો પણ એક એક્સપ્રેશન હોય છે એક એંગરનો પણ એક્સપ્રેશન હોય છે ને એક સેડનેસનો પણ એક્સપ્રેશન હોય છે આ ત્રણેય લેવલે કવિ હંમેશા જ ઓપરેટ કરતો હોય છે અને એટલે એ જે નાઇન્ટીઝમાં સાચું હતું એ જ અત્યારે પણ જ્યારે મેં કવિતા લખવાની શરૂ કરી ત્યારે જેટલું સાચું હતું એવું જ અત્યારે પણ સાચું છે કે અત્યારે હું ખુશી પણ વ્યક્ત કરું છું દુઃખ પણ વ્યક્ત કરું છું ને ચીડાવું છું પણ ખરો અને આ બધું જ કવિતામાં થતું હોય છે નાટકોમાં થતું એટલે ટૂંકમાં જ્યારે હું કવિતા કહું ત્યારે બધું જ બધું જ આવી જાય એમાં આજ થતું હોય છે એટલે મને લાગે છે આ જ તારા સવાલનો જવાબ છે ઘણી વાર મને કવિઓ મિત્રોને કહેતો હોઉં છું કે ક્યાંક આપણે ક્રાફ્ટમાં એટલા ખોવાઈ નથી ગયા ને કે આપણું અ અથવા આપણે જે છીએ અથવા આપણે જે દુનિયામાં ઓપરેટ કરીએ છીએ એની સાથેની આપણી ગઢમથલ છે એની જયારે વાતો કવિતામાં આવતી હોય છે ત્યારે એ કવિતાઓ બધી શાશ્વત થતી હોય છે એવું મારું મંતવ્ય છે અને એટલે મારો એવો એક શેર પણ છે કે નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને કલાની સત્વ પર સરસાઈ તો આવી નથી ગઈ ને અને સરળ છું ને સરળ રીતે જ મારે વાત કેવી છે સુભાષિત ના સમય ઊંચાઈ તો આવી નથી ગઈ ને લખીને બે ઘડી રોકાઉ છું એટલું જોવા કે ભૂલમાં લોહી બદલે શાહી તો આવી નથી ગઈ ને એટલે એ છે કે જેટલું પણ લખવું એ તમારા લોહીમાં જે છે એને લખવાનો પ્રયત્ન હું એટલીસ્ટ કરતો હોઉં છું તો જેમ કે એક શેર બહુ જ બધા લોકો કહેતા હોય છે કે જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકા લાગે છે તને દૂરના ચશ્મા છે ઈશ્વર તો આ બધું તમે જ્યારે લખતા હતા તો શું તમે એ ધોબીનું બાળક કે જેની સાથે ફરવા ગયા કે પછી એ વાતાવરણ જે બધું જોયું એનું સાર નીકળ્યું કેમ કે તમારા જીવનમાં કદાચ કવિતાઓમાં જેટલો સંઘર્ષ છે એટલો કદાચ તમારા જીવનમાં નહીં રહ્યો હોય ના નથી જીવનમાં બિલકુલ એટલો સંઘર્ષ નથી પણ એક નેચરલ કમ્પેશન બહુ જ નેચરલ એફિનિટી તાદાત્મ્ય એ છે અને એ ચોક્કસ જ છે અને એટલે મને ઘણી બધી વસ્તુઓ રસ્તા પર રડાવતી હોય છે હું ઘણી બધી વસ્તુઓ વિશે ઇમોશનલ થતો હોઉં છું ઘણું બધું એવી મારી પોતાની મારા કલાકાર સાથેની ફરિયાદ રહે છે કે આ દુઃખને હું વ્યક્ત નથી કરી શકતો કારણ કે મારું પોતાનું નથી અને ઘણી વાર કરી પણ શક્યો છું તો એ વાત એકદમ સાચી છે કે કારણ કે હું એક સમાજ સાથે ઉછર્યો છું અને હું એવો દાવો નથી કરતો કે એવી રીતે ઉછર્યો છું જેવી રીતે સમાજ ઉછરતો હતો કારણ કે હું તો પાછો મારા પ્રિવિલેજીસમાં માં પાછો આવી જતો હતો રાત પડે ને અને મારી માં ખવડાવતી હતી ખાતો હતો પણ યસ એ મને મારો ભાઈ ચોક્કસ લાગે છે અને લાગતો રહ્યો છે અને મને એવું લાગે છે કે લાગતું રહેશે એટલે કેટલા બધા દ્રશ્યો દેવાંશ એવા હોય છે કે જે તમારા માટે અસહ્ય હોવા જોઈએ એટલે હું કેતો હોઉં છું કે તમે તમારા તમારી ગાડીમાં જતા હોય ટ્રાફિક સિગ્નલ પર એક નાનું બાળક જ્યારે તમારા ગાડીનો કાચ ખખડાવે અને કંઈ વેચવા માંગતો હોય ને વેચવા માંગતું હોય એ આપણા દેશનો ઝંડો હોય આ બહુ બહુ કમનસીબ એક ઘટના છે અથવા તો બાળકો રમકડા વેચતા હોય જેનાથી એને રમવું જોઈએ તો આ બધા દ્રશ્યો બહુ વિચલિત કરનારા છે અને ભગતસિંહ છે કે સુખદેવ છે કે ચંદ્રશેખર આઝાદ છે કે ગાંધીજી છે એ લોકોએ અમારા લોકો જેવા ઠાલા દુઃખ ન કર્યા પણ ઝંપલાવી એટલે એ રીતે બહુ વામણું પણ લાગે કે આપણે કવિતાઓ લખીને છૂટા થઈએ છીએ અને આપણે બહુ સેન્સિટિવ છીએ એવું જે એક દાવો અથવા તો પોતાની જાત સાથેનો એવો એક એકરાર કે કવિતા તો લખી એની ઉપરાંત બહુ કરી કંઈક કરતા નથી હમણાં જ એકચ્યુઅલી આ આપણે જ્યારે શૂટ કરી રહ્યા છીએ તો એ દિવસ થોડો વિચિત્ર છે કે ગઈકાલે રાત તમારી એટલે જેમ કે મારી રાત્રે સુઈ જવાની વાત થઈ એ મણિપુરની ઘટના થઈ કે મણિપુરમાં એક સ્ત્રીને નગ્ન અવસ્થામાં દોડાવવામાં આવી અને પછી એનો બળાત્કાર કરાવ્યો એટલે એ વિડીયો એના વિશે લખતા લખતા સુઈ ગયા અને સવારે જાગ્યા ત્યારે અમદાવાદના એસી હાઇવે પર એક હિટ એન રન હતો જેમાં નવ લોકો કચડાઈને મર્યા હતા એટલે અમે એટલે અમુક વાર જે થાય કે ગુસ્સો આવે કશું જ કેમ બદલાતું નથી અથવા કશું કેમ કરી નથી શકતા મે હમણા આ મેં કીધું તને હમણા કે ફોન કરું હું પછી મે જિગ્નાને ફોન કર્યો અને મેં કીધું કે તું કેમ બરાબર વાયર યુ નોટ સાઉન્ડિંગ ઓકે એટલે કેને કઈ નહી તું ઇન્ટરવ્યુ પતાવી દે મેં કો શું થયું કારણ કે મને એમ ચિંતા થઈ કે કઈ પર્સનલ એટલે એણે આ હિટ એન્ડ રન ની વાત કરી કે ઈટ ધેટ ન્યૂઝ હેઝ જસ્ટ રીચ્ડ હર અને બહુ ભયંકર ખરાબ વસ્તુ છે એટલે અમે જીજ્ઞાના પપ્પા છે એને અમે હમણાં હી હી સચ અ ફ્રી મેન પણ બિકોઝ ઓફ હિઝ એજ હવે એ કે એમની નું જે પ્રતિક હતું એક્ટિવા એ ચલાવીને સાંજે કંઈક લઈ આવે આ અમે હવે એમને જવા નથી દઈ શકતા બીકોઝ સમ પીપલ યુઝ દેર વ્હીકલ્સ એઝ વેપન્સ શસ્ત્રની જેમ ચલાવે છે લોકો તો શું તમે હજુ પણ કવિતાઓ કે બાકીનું ઘણું બધું એ કોઈ જ કમર્શિયલ યુઝ માટે નહીં પણ માત્ર ખાલી લાગણી છે અને એને વ્યક્ત કરી દેવી છે અથવા કશું ભાર લાગે છે ક્યાં શું થઈ રહ્યું છે અને ખબર નથી પડતી તો બસ એને વહેવા દેવું છે તો એના માટે લખી દેવાય છે હા ઘણી ઘણું ઘણું બધું લખાય છે એવી રીતે હું છાપતો એટલા માટે નથી કે છાપવું એક એક જવાબદારી વાળી પ્રક્રિયા છે એટલે ત્યારે છાપીશ કે જ્યારે મને એના માટેનો એક અલાયદો સમય મળે મઠારવાનો જોવાનો સિક્વન્સિંગ કરવાનો જેવું ગ્રીન રૂમ મારો કાવ્ય સંગ્રહ છે તો એમાં સિક્વન્સિંગ એક કવિતાઓ બધી લખાઈ ગઈ હતી પણ એ કઈ કવિતા કયા સિકવન્સમાં હશે કે જેથી કરીને જયારે એક વાચક વાંચે ત્યારે એ એક કન્ટિન્યુઅસ ઇમોશનમાંથી પસાર થાય કવિતા લખતી વખતે સદંતર બે પર બે પરવાહી હોય છે એટલે એવું કહેવાય છે કે કવિતા હંમેશા પહેલા વાચક માટે લખાય છે અચ્છા પહેલો વાચક એ તમે પોતે છો એટલે એ વખતે તો આ સભાનતા નથી હતી પણ લખાઈ ગયા પછી હંમેશા એ સભાનતા હોવી જોઈએ જે મરીજ જેવા મોટા ગઝલકારમાં પણ હતી તમે આગમન વાંચો તો ગઝલોનું સિક્વન્સિંગ એવી રીતે થયું છે કે એવો માણસ જે સામાન્ય રીતે એની બે જવાબદારી બે બે જવાબદારી ગ્લેમરાઇઝ થઈ છે એને પણ એટલું સિક્વન્સિંગ ને બધું એટલું સરસ રીતે કર્યું છે કે યુ પાસ થ્રુ અ કન્ટિન્યુઅસ ઇમોશન અને એટલે મારી જે નવી કવિતાઓ છે એમાં એ બધો પ્રોસેસ કરવાનો જયારે સમય મળશે ત્યારે હું ગોતિલોની પ્રોસેસ કે સંભળાઈ છે આ પ્રોસેસ બહુ બહુ જબરદસ્ત મજાની હતી એટલે એમાં એટલા માટે બહુ મજા આવી ગઈ કે સૌથી પહેલા તો કોક સ્ટુડિયો જ્યારે મને અપ્રોચ કર્યો ત્યારે મને તો ગીત જ્યારે પણ લખવા માટે કોઈ અપ્રોચ કરે ત્યારે હું બહુ ખુશ થઈ જઉં છું એક ખુશી હોય છે પણ એના પછી મારું પાછું અમુક રીતે દેવાંશી થોડોક એ રીતે જકી છું કે સમટાઈમ્સ અમુક પ્રકારના ની શરતો અને અમુક પ્રકારના નું મહેનતાણું વળતર એ માત્ર પૈસા માટે નથી હોતું પણ એક પ્રકારનો તમારો સ્ટેટમેન્ટ હોય છે એટલે જ્યારે પણ એ પાસું સચવાય ત્યારે હું ગીતો કમિશન ગીતો લખું છું એટલે એ બધું સચવાઈ ગયું એટલે એનો બહુ આનંદ થયો અને પછી કોક સ્ટુડિયો ઇઝ અ લવલી પ્લેટફોર્મ કે જે આપણે બાળપણથી જોતા આવ્યા હોય એટલે એની બહુ મજા આવી પછી બે સારા સમાચાર એક સાથે આવ્યા કે આ અચિંત એને કમ્પોઝ કરવાનો છે અને આદિત્ય ગાવાનો છે એટલે આદિત્ય તો મારું પર્સનલી એવું માનવું છે કે મને ખૂબ ગમતો કલાકાર એટલા માટે પણ છે કે હી ઇઝ નોટ ઓન્લી એન આર્ટિસ્ટ ઇઝ અ સ્ટેટમેન્ટ હમણાં કારણ કે એણે જે ગુજરાતી ગાયું છે અને ગુજરાતી જ ગાયું છે અને એ જે રીતે અને જે વર્ગમાં પોપ્યુલરાઇઝ થયું છે એવા એક હા એટલે એવા એક કલાકારની બહુ જરૂર હતી તો એ અચિંત એ બહુ ઓરિજિનલ મૌલિક એવો એક મ્યુઝિક કમ્પોઝર છે અને બહુ જ અલગ પ્રકારનું મ્યુઝિક અને સાઉન્ડ એ ક્રિએટ કરી રહ્યો છે એટલે એ બહુ મજા આવી પછી જયારે ગીતનો સ્ક્રેચ આવ્યો એટલે સામાન્ય રીતે અત્યાર સુધી હેલ્લારો ને બધા ગીતો મેં લખ્યા અને પછી એને કમ્પોઝ કરેલા આ એક ગીત એવું હતું કે જેમાં ટ્યુન પહેલા આવ્યો અને એની ઉપર મારે ગીત લખવાનું હતું અને હું બહુ જ ક્લિયર હતો કે મેં જેમ પહેલા કીધું કે વેલકમ જિંદગીમાં એક જે ગુજરાતી સ્ટીરિયો ટાઈપ છે એ તોડવો છે એવી રીતે આ ગીતમાં પણ ગુજરાતી ગીત છે પણ એનો સ્ટીરિયો ટાઈપ તોડવો છે અને જે ગીત અચિંતે મોકલ્યું એ ટ્યુન બહુ જ જ ફ્રેશ અને બહુ ઉત્તેજક હતી પણ એ જે મોકલતા હોય ને એમાં એમાં એણે ગાયેલું ઢોલીડો અચ્છા ઢોલીડો એવી રીતે એને મોકલેલું એટલે મેં કીધું કે પેલા આ ઢોલીડો બાજુમાં મોકલ્યો અને એ ત્રણ જે સિલેબલ્સ છે એમાં જ બીજું કંઈક લાવશું એવું એવી 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 એવો એક ભાવ મનમાં ચાલતો હતો અને પછી મને સતત મેં દરિયાની ઘણી બધી કવિતાઓ લખેલી છે એટલે એક તો દીર્ઘકાવ્ય પણ લખેલું છે એક છીપલાનું ગીત પણ લખેલું છે એક ગઝલ પણ દરિયા પર લખેલી છે એટલે દરિયો મને બહુ આકર્ષે છે અને ગુજરાતનો આપણો સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે અને એમાં આ છે ખલાસીઓ છે જે હિંમત અને એડવેન્ચર છે એના વિશે કંઈ લખાયું નહોતું એટલે પછી એવો વિચાર આવ્યો કે ટ્યુન સાંભળતા સાંભળતા જ એ દ્રશ્યો દેખાવા માંડ્યા જે કાંઠાના હોય અને પછી ઢોલીડો ને બદલે ગોતીલો મળ્યું જેવું એટલે પછી તરત જ પછી વીસ પચીસ મિનિટ માં ગીત લગભગ લખાઈ ગયું પછી ઓફકોર્સ અચિંત એ પેલું એ આર रहमान નો આશિક છે એટલે એ પેલું સામાન્ય રીતે જે અંતરા મુખડા નું લોજિક હોય એ એમનામાં ના હોય પણ ગીતમાં ગલીઓ બધી બહુ નીકળતી હોય એટલે એ બધી ભરવામાં ને મત સમય લાગ્યો પણ જે મેઈન કોર થોટ છે ગીત નો એ બહુ બહુ જ અતિશય ઝડપથી લખાઈ ગયો મને હમણાં પછી અમે લોકો ઇન્સ્ટાગ્રામ લાઈવ કરતા હતા અચિંત ત્યારે કીધું કે એ જે ટ્યુન નો જે પ્રકાર છે એ ટ્રોપિકલ લેટિન અમેરિકન કોસ્ટલાઇન નો ટ્યુન છે એટલે એ લેટિન અમેરિકાના દરિયાકાંઠાના પ્રદેશોનો ના સ્વભાવનો એ ટ્યુન છે એટલે ઘણી મને તરત જ એમ થયું કે અચ્છા તો એટલા માટે મને આ દેખાવા માંડ્યું હશે કે એવું કંઈક હોઈ શકે આ બધી વસ્તુ એવી હોય કે તમને ઘણીવાર એવું લાગે કે આપણે વધારે એની અંદર રીડ કરી રહ્યા પણ મે બી ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ આ છેલ્લે વાત ફિલ્મોની પણ કરવી છે કેમકે એકસો બે નોટ થી લઈને ઘણી બધી જેમ કે હેલારો માટે તમે ગીત લખ્યા કે આ બધી સ્ક્રિપ્ટને બધું કરતા હો છો તો શું તમે જે લખ્યું એવી તમારી એવી જીદ હોય કે કલાકાર પણ એ જ ડિલિવર કરે એક્ઝેક્ટલી જે એમાં અભિનય કરી રહ્યા છે કેમ કે તમે પોતે તમારા નાટકમાં અભિનય કરો છો એટલે શું તમારી એ વખત એવી કોઈ અપેક્ષાઓ હોય છે ના એટલે હું જો કોઈ વસ્તુ ડીરેક્ટ ના કરતો હોઉં તો પછી તમારે એનાથી એક ડિસ્ટન્સ કરવાનું શીખવું જ પડે છે અને ઘણીવાર તમે તમારું લખેલું કામ હોય એનાથી સહમત થાઓ કે ન થાઓ પણ તમારે યુ હેવ ટુ એક્સેપ્ટ હવે હું ડિરેક્ટ ફિલ્મ્સ કરવા માંડીશ એટલે એ એ એક પ્રોસેસ એવો છે કે જે જેથી કરીને મને એવું થાય કે નાટકમાં જેમ એક મારું બહુ ક્લિયર કટ વિઝન ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ હોય છે ને રહે છે એવી રીતનું એક વિઝન હોય એટલા માટે મારે ફિલ્મ્સ ડિરેક્ટ કરવી છે નાટકમાં મારા ખૂબ બધા ટાર્ગેટ્સ હતા અને હજી પણ છે એટલે એ તો હું કરતો જ રહીશ પણ મને લાગે છે કે મેં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ ઇન્ટિમેટ થિયેટરમાં કર્યું ત્યાં સુધી તો મને કોઈ બીજો વિચાર જ નહોતો આવે કે હું એક ડિરેક્ટ કરું અને હવે ત્રણ ચાર વર્ષથી ઘણા બધા કહી પણ રહ્યા છે અને મને પોતાને પણ એકાદ વિષયને લઈને એવું છે કે આ મારે જ કરવો છે એટલે એ પ્રોસેસ થશે પણ તારો જે સવાલ હતો એમાં બે વસ્તુ છે એક તો જેમ કે ઉમેશ શુક્લ બે નોટ આઉટ ડિરેક્ટ કર્યું ઇઝ અ અને એટલે હું સેટ્સ પર હતો અને ઘણી બધી ઘણા બધા આદાન પ્રદાનો ને હતો કેટલાક કામો એવા હોય કે જે તમે બીજો દિગ્દર્શક હોય તો અલગ રીતે એને ઇન્ટરપ્રિટ કરીને વધારે સારું પણ કરી શકે અને કેટલીક વસ્તુ એવી હોય કે જે તમને એમ થાય કે આ મારું વિઝન છે ને એમ જ જોયું હતું હા એમ જ જો થયું હતું તો કદાચ વધારે સારું થતા બધા બહુ નોર્મલ

એના સંવાદો અને લિરિક્સ એ હું લખી રહ્યો છું એટલે એ જસ્ટ હમણાં પૂરું થયું ફિલ્મ હું મોટે ભાગે અત્યારે જે વિચારી રહ્યો છે હિન્દી ફિલ્મ કરવાનું વિચારી રહ્યો છું ડિરેક્ટ લખવાનું વિચારી રહ્યો છું પણ એ સિત્તેર પંચોતેર મિનિટની નો સબ્જેક્ટ છે એટલે કયા ફોર્મમાં જશે ફેસ્ટિવલ્સમાં જશે કે ક્યાં જશે અત્યારે મને બહુ ખબર નથી પણ એ હિન્દીમાં કરવું છે મને પોતાને પર્સનલી એવું લાગે છે કે મારી ભાષાનું જે એક્સપ્રેશનની જે શબ્દ વાપરે કે ચળ હોય ને એ હું નાટકોમાં એ પૂરી થાય છે પછી એક સ્વાભાવિક રીતે તમારી એક બીજી પણ ઈચ્છા હોય ટુ રીચ આઉટ ટુ લાર્જર ઓડિયન્સ એટલે હું સ્ક્રીન પર જે કામ કરું છું મોટે ભાગે હિન્દીમાં કરું છું અને મંચ પર જે કામ કરું છું અને કવિતાઓમાં જે કામ કરું છું બે જગ્યાએ જે કામ કરું છું મોટે ભાગે માતૃભાષામાં કરું છું તમારા ફેવરિટ લેખક કવિ કોણ રહ્યા છે મારા ફેવરિટ કવિ તો મરીસ છે અને બહુ જ ફેવરિટ કવિ છે એટલે હું પાંચ છ વર્ષ તો લોકો ગાંડો કહેતા હતા એ એવી દીવાનગીમાં હતો એક એક શેર ને લઈને એના ઇન્ટરપ્રિટેશન્સને લઈને એની એની અલગ જ લેવલની કિક છે કવિની જિગ્નેશ મેવાડી જેવું હા એ જિગ્નેશ મેવાડી મારો વિદ્યાર્થી હતો માં અને એને મરીઝની લગ્ની લગાડવામાં આ માસ્તરનો જ હાથ છે અને યસ એટલે એકદમ જ પણ જેટલા પણ લોકો એક રીતે એને વાંચવાનું ચાલુ કરે છે મરીઝને ત્યારે એ આવા જ પ્રેમમાં પડતા હોય છે તો મરીઝ મારો એકદમ ગમતો કવિ છે મારા નાટ્યકારો ગમતા હોય તો વસંત કાનેટકર મરાઠી નાટ્યકાર છે મારા બહુ જ ગમતા એવા નાટ્યકાર છે અને ફિલ્મ હું મને રાજકુમારી રાણી ને ઘણી બધી એટલે લોટ્સ ઓફ ફિલ્મ બટ આઈ એમ નોટ અ ફિલ્મ બફ એટલે હું જેવી રીતે હું ખરાબ નાટક પણ બહુ બહુ સરસ રીતે જોઈ શકું ખરાબ ફિલ્મ હોય તો હું 5-7 મિનિટમાં ઉઠી જઉં છું એટલે એવું છે થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સર આ તમારી વાતો કે લે મને બહુ મજા આવી A પ્લેઝર આઈ હોપ કે ઇન્ફોર્મલ રહ્યું પણ એ સ્વભાવ છે થેન્ક યુ સો મચ પ્લેઝર